નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં આપણે પાઠ 17 નો તારાઓ અને સૂર્યમંડળ એમાં આપણે પૂછ્યા છે. એટલે તારાઓ આગળ આપણે જોઈ ચંદ્રની સપાટી અને ચંદ્ર કે ચંદ્ર ઉપર આપણે જીવન થઈ શક્ય નથી, કેમ? તેની અંદર વાતાવરણ અને પાણી હતું નથી. હવે આપણે તારાઓ જોઈએ તો બીજા કયા પદાર્થો રાત્રિ આકાશમાં તમે જુઓ છો? તારાઓ સિવાયના એવા પદાર્થો છે કે આપણે રાત્રિ આકાશમાં જોઈ છે. આકાશમાં મોટી સંખ્યામાં તારાઓ આવેલા છે. આપણે જોઈ કે આકાશની અંદર ઘણા બધા મોટી બધી સંખ્યામાં કે એને ગણી શકાતા નથી. અંધારી રાત્રિ મોટા શહેરની કોઈ દૂરના સ્થળોથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો કે અંધારી રાત્રિ હોય અને દૂર કોઈ એવું શહેર હોય એના સ્થળે જઈ અને તમારાનું અવલોકન ધ્યાનથી કરવાનું. શું બધા તારાઓ સમાન તેજસ્વી છે કે જેટલા આકાશની અંદર તારાઓ આવ્યા છે એક સરખા ને સમાન છે તેજસ્વી? શું બધા જ તારાઓ સમાન રંગ ધરાવે કે જેટલા આકાશમાં તારા છે એક જ સરખો કલર ધરાવે છે? હકીકતમાં તારાઓ પોતાના પ્રકારનું ઉત્સર્જન કરે છે. હકીકતમાં આપણે વાત કરી તો તારાઓ છે એ પોતાના શું કહે છે સંપૂર્ણપણે સૂર્ય પણ એક તારો છે. આપણે વાત કરી કે સૂર્ય છે ઉત્સર્જન કરે છે પ્રકાશ પોતે જાતે તારો, અને એ સાથે કહી છે કે સૂર્ય પણ એક તારો છે. બીજા બધા તારાઓ કરતા તે શા માટે આટલો વિશાળ દેખાય? બીજા ઘણા તારાઓ છે એના કરતા આપણે વાત કરી તો સૂર્ય છે સૌથી વધારે મોટો અને વિશાળ દેખાય. તમારી નજીક મૂકેલો ફૂટબોલ મોટો દેખાય છે, તમારાથી 100 mm એટલે 100 મીટર દૂર મૂકેલો ફૂટબોલ તમારી પાસે મૂકેલો હોય મોટો દેખાય, પણ 100 મીટર કદાચ દૂર લઈ જાય તો એ તમને નાનો દેખાય. તારો સૂર્ય કરતા લાખો ગણા દૂર હોવા આવેલો હોય છે, એટલે તારાઓ આપણે બિંદુવત દેખાય છે. તારાઓ છે એના કરતા સૂર્યો કેટલા લાખો ગણો એનાથી દૂર આવેલો છે, એટલે કહેવાય છે કે તારાઓ છે એનું બિંદુવત દેખાય. એક બિંદુ હોય નાના મોટા એની ટાઈપ દેખાય. હકીકતમાં તારાઓ તો દિવસ દરમિયાન પણ હાજર હોય જ છે. હકીકતમાં આપણે વાત કરીએ તો તારાઓ છે દિવસના, અત્યારે આપણે જોઈએ તો અત્યારે પણ દેખાતા હોય છે, જોકે તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે તે દેખાતા. આ સૂર્યનો પ્રકાશ એકદમ તેજસ્વી પડે છે એના હિસાબે તારા અત્યારે આપણે જોઈ શકતા નથી. આકાશમાં લગભગ 2 કલાક સુધી કેટલાક અગણ્યો તારાઓ તારાઓના જૂથનું નિરીક્ષણ કરવા, અગણ્ય તમે ના ગણો કે એવા તારાઓ હોય અને એનું જૂથ હોય એક સાથે એનું નિરીક્ષણ કરો. તમે શું નોંધ્યું? પ્રશ્ન ચિહ્ન, શું તમે તારાઓના સ્થાનમાં કોઈ ફેરફાર નોંધ્યા કે તારાઓ પોતાની જગ્યા હોય એક જગ્યાએ બીજી જગ્યાએ જતો હોય એમાં ફેરફાર નોંધ્યું? તમને જણાશે કે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય, તારાઓ પૂર્વ બાજુથી આવે અને આમ પશ્ચિમ બાજુ હોય એ બાજુ ધીરે ધીરે ખસે છે. જે તારાઓ સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં આવે. જે તારો આપણે જોઈ છીએ કે પૂર્વમાં ઉગ્યો છે ને સાંજના સમય એ તારો છે એ પશ્ચિમમાં જઈ છે સવારના ભોરમાં આથમી જાય છે. શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસતા દેખાય છે? ચાલો શોધીએ કે તારાઓ છે સૂર્યની જેમ જ સુકામે આથમે, ખરેખર પૂર્વમાં જઈને પશ્ચિમમાં સુકામે ખસે છે એ આપણે જોઈએ. પહેલીને યાદ આવ્યું કે જ્યારે તે ટ્રેનમાં હોય છે ત્યારે નજીકમાં વૃક્ષો તથા ઇમારતો પાછળની દિશામાં ખસતા જાય છે. જ્યારે પહેલી જે ટ્રેનમાં હતી ત્યારે ટ્રેનમાં બેસે છે ત્યારે ટ્રેન આગળ જાય છે, નજીકના વૃક્ષો છે એ પાછળની તરફ એવી ખસતા દેખાય છે. જો તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હોય તો શું તેનો અર્થ એવો થયો કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે? તો એનો અર્થ એવો થયો ને કે પૃથ્વી છે એ પૂર્વથી લઈ અને પશ્ચિમ તરફ ભ્રમણ કરે ફરે છે એનો અર્થ એવો થાય કરે છે. એમ કે જોઈએ કે હકીકતમાં ધ્રુવ નામનો એક તારો છે. હકીકતમાં આપણે વાત કરીએ તો આ તારાની અંદર ભ્રમણ કરે એમાં ધ્રુવ નામનો એક તારો છે જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે. પૃથ્વીની જે ધરી છે એની દિશામાં આવેલો છે, તે ખસતો જણાતો નથી. અને આ ધ્રુવનો તારો છે કોઈ પણ જગ્યાએ દિવસે એ ખસતો હોય પોતાની જગ્યાએ એવો જણાતો નથી. હવે જોઈએ આપણે નક્ષત્રો. થોડી વાર સુધી આકાશ તરફ જુઓ, શું તમને આકૃતિ 17.11 ની માફક તેવો કોઈ ચોક્કસ આકાર રચતા હોય તેવું લાગશે? આકૃતિ ઉપર પાછળ આવી 17.11 એમાં કે એની માફક ચોક્કસ કોઈ આકાર રચતા હોય એવો આપણે લાગે છે. તારાઓ કે જે ઓળખી શકાય તેવા હોય આકાર બનાવે છે તેને નક્ષત્ર કહેવાય. તારા એવા જે આપણે એને ઓળખી શકીએ છીએ અને કોઈ ચોક્કસ આકાર બનાવતો હોય તો એને આપણે નક્ષત્ર કહેવાય. આકાશમાં રાત્રે કેટલાક નક્ષત્રો તમે સહેલાઈથી ઓળખી શકો. આકાશમાં જાઓ તમે તો કેટલાક એવા નક્ષત્રો છે કે એને સહેલાઈથી તમે ઓળખી શકો છો. આ માટે તમે એ જાણતા હોવા જોઈએ કે કોઈ ચોક્કસ નક્ષત્ર કેવું દેખાય. આ માટે તમે જાણતા હોવા જોઈએ કે નક્ષત્ર તો છે પણ ચોક્કસ કેવું દેખાય છે એ જાણતા હોવા જોઈએ, તથા તેના માટે રાત્રે આકાશમાં કઈ તરફ નિરીક્ષણ કરવું જોઈએ એના માટે છે તો આપણે કઈ રીતે રાત્રે છે આકાશમાં નિરીક્ષણ કરવું જોઈએ એ માહિતી હોવી જોઈએ. ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર સપ્તર્ષિ. ઉનાળાની આપણે વાત કરીને તો ઉનાળામાં સૌથી પહેલા રાત્રે સૌ પ્રથમ ભાગની અંદર જોવા તમને મળતું હોય ને એ શું છે કે પ્રચલિત એટલે આખા
ભારત ની અંદર કેમ વાત કરી તો બધેયમાં પ્રચલિત નક્ષત્ર છે તો કઈ સપ્તસી છે તેને બિગ ડિપર ધ ગ્રેટ બિયર કે સપ્તસી કોણ છે ધ બ્રી પર્વતી પછી ધ ગ્રેટ બિયર આ સપ્તસી નામથી પણ ઓળખાય છે આ નક્ષત્રમાં સાત અગણ્ય તારાઓ હોય છે આની અંદર કેટલા તારા સાત સપ્તસી એટલે કે સાત તારાઓ આની અંદર આવેલા હોય છે તે એક મોટા કચ્છડ કે પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર ધરાવે છે કચ્છડ એટલે દોયા જેવો આપણે દોયો હોય એના જેવો કાં તો કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન હોય એના જેવો આકાર ધરાવે છે તેમાં ત્રણ તારાઓ તેના હાથામાં અને ચાર તેના ભાટકામાં ગોઠવાયેલા હોય છે એવું દેખાય દોયો આપણે લઈ પાણીનો મોટો ગોયો એની કહીએ કે ત્રણ તારાઓ છે એના જે દોયા હોય એના હાથમાં હોય છે અને બાકીના ચાર તારા વૈધા એ વાટકા જેવી રચના હોય છે ગોઠવાયેલી એની અંદર જોવા મળે છે હકીકતમાં બધા જ તારાઓ ધ્રુવના તારાની આસપાસ ભ્રમણ કરતા રહે છે હકીકતની આપણે વાત કરીએ તો ધ્રુવનો તારો છે ને એની આજુબાજુમાં જ બધા તારાઓ છે એ પરિભ્રમણ એની આજુબાજુમાં કરતા હોય છે હવે મૃતસિંહ એ બીજું એક જાણીતું નક્ષત્ર છે જે શિયાળાની મોડી સાંજે દેખાય આ ઉનાળામાં દેખાય સપ્તસી અને મૃગસિંહ છે એ ક્યારે દેખાય તો શિયાળા મોડી સાંજ થાય ત્યારે તમને દેખાય છે તે આકાશમાં દેખાતા અદભુત નક્ષત્રોમાંનું એક છે અદભુત એટલે અલગ અદભુત કરતા કે આકાશમાં છે બધે કરતા અલગ અદભુત દેખાતું નક્ષત્ર છે તેમાં પણ સાત કે આઠ તેજસ્વી તારા હોય એની અંદર પણ સાત હોય કાં તો આઠ તેજસ્વી તારા હોય છે મૃગસિંહને વ્યાધ પણ કહે છે મૃગસિંહને બીજું નામ છે વ્યાધ વ્યાધ પણ ઓળખાય છે વચ્ચેના ત્રણ તારા વ્યાધ એટલે શિકારીઓ વ્યાધ નો અર્થ થાય શિકારી શિકારી તરીકેના પટ્ટા દર્શાવે છે વચ્ચેના જે ત્રણ તારા છે એ શિકારી તરીકેના પટ્ટા દર્શાવે ચાર તેજસ્વી તારા ચતુષ્કોણ ના સ્વરૂપે ગોઠવાયેલા હોય ચતુષ્કોણ ની આકૃતિ આવે આપણે જોઈ એની સ્વરૂપે આ ચાર છે તારાઓ ગોઠવેલા હોય છે વ્યાસ કે જે આકાશમાં સૌથી તેજસ્વી તારો છે આ વ્યાસ વ્યાધ છે ને એ આકાશમાં વ્યાધ કે સૌથી તેજસ્વી તારો હોય તો કે ઈ છે તે મૃગસિંહ ની નજીક આવેલો છે મૃગસિંહ છે એની નજીકમાં નજીક આ તારો આવે વ્યાધનું સ્થાન નક્કી કરવા માટે મૃગસિંહના વચ્ચેના ત્રણ તારામાંથી પસાર થતી હોય તેવી એક સીધી રેખાની કલ્પના કરો કે વ્યાધનું સ્થાન આપણે જોવું હોય તો મૃગસિંહના વચ્ચેના જે ત્રણ તારા પસાર થતા હોય ને એમાંથી એક સીધી રેખા દોરી હોય કલ્પના જેવી એને જોવાની રેખાની સાથે પૂર્વ તરફ નજર કરવાની રેખા જોઈ પછી આપણે પૂર્વ બાજુ જોવાનું આ રેખા તમને એક ખૂબ જ તેજસ્વી તારા તરફ લઈ જશે તે વ્યાધ અને ખૂબ તેજસ્વી ચમકતો એ તારા તરફ લઈ જાય અને એને આપણે વ્યાધ તરીકે ઓળખી શિકારી તરીકે ઓળખી હવે આવે છે સપ્તિષ્ઠા બરાબર આ એક તારો છે એ પણ એક નક્ષત્ર છે ઉત્તર આકાશમાં આવેલું એક બીજું પ્રચલિત નક્ષત્ર ઉત્તર આકાશમાં આવેલું છે અને એ પણ પ્રચલિત નક્ષત્ર છે તે શિયાળામાં રાત્રિના પહેલા ભાગમાં જોઈ શકાય ઓલો બીજા ભાગમાં રાત્રિનો સૌથી પહેલો ભાગ હોય શિયાળાનો ત્યારે આ છે સપ્તિષ્ઠા એ જોવા મળે છે તે વિકૃત થયેલા અક્ષર ડબલ્યુ કે એમ જેવું દેખાય વિકૃત થયેલા એમાંથી ઈ તારા તમારે જોવો તો ડબલ્યુ આકાર હોય શકે અથવા તો એમ છે આપણે એબીસીડી એનો પણ આકાર હોય શકે છે તો વિદ્યાર્થી આપણે સૂર્યમંડળ છે એ નેક્સ્ટ વિડીયો ની અંદર જોશી